नमस्कार मित्रों, एजुकेटवी यूट्यूब चैनल में तमारो स्वागत है। हूँ छूं नितेश कटवी। आज जो वीडियो आपणे बहु लेट वीडियो कर्यो छे, एटले आजना वीडियो में आपणे पर्टिक्युलर सेम थ्री फिजिक्स नी जे वात करी थी आगळना वीडियो में, हवे आपणे सेम फोर की बात करशुं के सेम फोर फिजिक्स में कया चेप्टर जोवाना छे, कई रीतना छे। तो पहलेथी आपणे स्टार्ट करशुं केम के एनो एक पण वीडियो हजी सुधी आव्यो नथी मने लागे छे त्यां सुधी। तो आपणे पहला चेप्टर थी आ पेपर्स में तैयार करी राख्या हता, इंस्टा पर पोस्ट पण करी छे, मोटा भागना विद्यार्थीओ जोई छे। हवे तमे आई थिंक आना पछी हूँ डिस्क्रिप्शन में मूकू छूँ इंस्टा आईडी, त्यांथी तमे जोई शको छो आ पेपर्स अने बीजा जे अमुक पेपर छे, एवा पेपर छे तमने बहु सारा एवा काम लागेवा छे, जेनुं सोल्यूशन तमे आगळ पण करी शको छो। तो एवा पेपर्स तमे जोई शको छो बराबर इंस्टा पर जईने, तो त्यां जईने तमे जोई शको छो। तो ए पहेला आपणे स्टार्ट करीए फिजिक्स चेप्टर वन नी। तो आ रीतना मैं आ रीते एटला माटे कर्युं छे केम के यूट्यूबनी रिक्वायरमेंट छे कि आ रीतना विडियो बनावी शकाय छे। तो हूँ हवे डायरेक्ट आवाज विडियो मूकवानो छूँ, एटले हवे पहला चेप्टर की बात करिए, तमे तमारी बुक ओपन करी लो अने एमांथी स्टेप बाय स्टेप टीक करता रहो बराबर। तो आपणे पहेलुं जे छे साबित करवानुं छे कि ई इज इक्वल टू माइनस बी एल समीकरण तमे जोई लो छे, ए नंबर अत्यारे अहीं नोट કરેલું નથી, ત્યાં તમે બુકમાં જોઈ લેજો બરાબર। અને બીજો છે ગતિકીય ઈએમએફ સમજાવવું, એકદમ સ્પીડમાં હું બધું કહેતો જઈશ કેમ કે પેજ થોડા વધારે છે। એટલે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ, ગતિ એટલે કે ચુંબકીય ક્ષેત્રને આધારે સમજાવો, પછી એડી પ્રવાહનો ઉપયોગ, પછી આત્મ પ્રેરણ અને હેનરીની વ્યાખ્યા, પછી અન્યોન્ય પ્રેરણ, પછી યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરતા સાધન વિશે ટૂંકમાં સમજાવો, ઉદાહરણના દાખલાની વાત કરીએ તો બીજો, પાંચમો, આઠમો, નવમો, તેરમો, સ્વાધ્યાયના દાખલાની વાત કરીએ તો પહેલો, બીજો, ચોથો, પાંચમો, સાતમો, નવમો અને દસમો, અલ્ટરનેટિંગ કરંટ, બસ પહેલું ચેપ્ટર ફિનિશ થઈ ગયું। અલ્ટરનેટિંગ કરંટની વાત કરીએ તો આ જે ચેપ્ટર છે પર્ટિક્યુલર, આમાંથી ચાર માર્ક્સનો પ્રશ્ન આવવાનો છે। તો આ ચાર માર્ક્સનો પ્રશ્ન કયો હોઈ શકે એ અત્યારે તમને જોવાનું છે, મતલબ કે જે ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ કઈ રીતના છે, એટલે કે એ ક્વેશ્ચન શું કહેવા માંગે છે, ક્વેશ્ચનમાં જે એનો કોન્સેપ્ટ છે એ કઈ ટાઈપનો છે। તો તમને એવું લાગે કે આ ક્વેશ્ચન જરીક વધારે કંઈક પ્રૂફ કરે છે, તમને લાગે કે આ ક્વેશ્ચન કરતાં અમને થોડીક આમ વધારે સારી મજા આવી રહી છે, તો એવો ક્વેશ્ચન જેના ઉપર ટીચરે ભાર મૂક્યો એ ક્વેશ્ચનની વાત કરવાની છે। તો જુઓ, અલ્ટરનેટિંગ કરંટમાં પહેલો છે ક્યુ માટેના, એટલે કે જે વિદ્યુત ભાર છે એના માટેનો વિકલ સમીકરણનો ઉકેલ, બીજો પ્રશ્ન છે એલસીઆર શ્રેણી પરિપથ માટે ઇમ્પિડન્સ ઝેડ અને પ્રવાહ આઈનું સૂત્ર મેળવો, પછી એસી પરિપથમાં વિવિધ કિસ્સાઓ ચર્ચો જેમાં પહેલો, બીજો, ત્રીજો અને ચોથો બરાબર। હવે જુઓ ચોથો છે પ્રશ્ન વોલ્ટેજ અને પ્રવાહ માટે આરએમએસ મૂલ્યો મેળવવાના, પછી શ્રેણી અનુનાદ, પછી ક્યુ ફેક્ટર સમજાવો, પછી ફેઝરની રીત જે છે એ આલેખ દોરી સમજાવો, એલસી ડોલરનો ખાસ જોજો, પછી શ્રેણી અનુનાદ અને ક્યુ ફેક્ટર સમજાવો, ફેઝરની રીત જે છે આલેખ દોરીને, ઓકે, પછી એલસી ડોલરનો જોઈ લીધું। આઠમો પ્રશ્ન છે ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત લખી અને રચના સમજાવો બરાબર, અથવા તો બીજો પ્રશ્ન એવો પૂછાય કે ટ્રાન્સફોર્મર જે છે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તરની સમજૂતી આપો, તો તમે એનએસ અપોન એનપી ઇક્વલ ટુ આર એવું કંઈક છે બરાબર, તો એના ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કહેવાય, તો એ તમે લઈ શકો બધા બરાબર। ઉદાહરણના દાખલાની વાત કરીએ, મોસ્ટ ઓફલી આ ચેપ્ટરમાં તમે સર્કિટવાળા ઉદાહરણ વધારે કરજો, જેથી કરીને તમારો આ ચેપ્ટર પ્રત્યે જે કોન્સેપ્ટ છે એલસીઆર જે શ્રેણી છે કઈ રીતના છે એના વિશે તમારી વધારે સમજૂતી કેળવી શકશો બરાબર। ઉદાહરણના દાખલા પહેલો, બીજો, ત્રીજો, પહેલો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, દસમો, બારમો, સ્વાધ્યાયના છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, દસમો, અગિયારમો અને તેરમો, આ દાખલાની પર્ટિક્યુલર વાત કરવાની છે બરાબર। તો સ્વાધ્યાયના અને ઉદાહરણના બંને દાખલા કરવાના રહેશે। તો હવે આપણે જો આ બે ચેપ્ટર જોઈ લીધા બરાબર, આ બે ચેપ્ટરને અહીંયા પાછળ મૂકી દઈએ કેમ કે આ જે છે લાસ્ટમાં બેસ્ટ ઓફ લક કીધું છે, મેં જ લખ્યું હતું। હવે જુઓ, આપણે એવું નથી કે આ વિડીયોમાં હું પર્ટિક્યુલર ફિઝિક્સની વાત કરવાનો છું, મારી પાસે બે અલગ અલગ છે, આ ફિઝિક્સના બે ચેપ્ટર છે, આ આઈ થિંક પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન અને રાસાયણિક સંતુલન અને નિયંત્રણ, આ બે ચેપ્ટર બાયોલોજીના છે, આપી દીધા છે, છતાંય આની થોડીક ડિસ્કશન કરી લઈએ બરાબર। તો બાયોલોજીના પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર એની વાત કરીએ તો આમાં પાર્ટ એ એમસીક્યુ માટે કયા ટોપિક જોવાના રહેશે, તો એમસીક્યુ માટે તમને ચેતાકોષની સંરચના, પછી ઉર્મિવેગનું નિર્માણ, મગજમાંથી પણ થોડાક એમસીક્યુ આવે છે કે એ રીતના જોવાના કોન્સેપ્ટ બેઝ એમસીક્યુની ચર્ચા કરવાની, પેજ નંબર 9 છે આના પરનું પુસ્તક જોવાનું રહેશે, અનુકંપી તંત્ર અને પરાનુકંપી તંત્ર, પછી આંખ કાનમાંથી એમસીક્યુની ચર્ચા કરવાની છે, તમને તમારી જાતે એનો કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે બરાબર। હવે જુઓ પાર્ટ બી એટલે કે આમાંથી ત્રણ માર્ક્સનો એક પ્રશ્ન આવવાનો છે,
એવી ધારણા છે કે 3 માર્ક્સનો પ્રશ્નના આધારે આ જે પ્રશ્નો છે એ કાઢવામાં આવ્યા છે. પર્ટિક્યુલર વધારે પ્રશ્નો છે જેથી કરીને તમારો કોન્સેપ્ટ સારો ક્લિયર થાય, તમને આ ચેપ્ટર વિશે સારી એવી માહિતી મળે એ રીતના પ્રશ્નો છે. તો પહેલો પ્રશ્ન છે ઉર્મિવેગનું નિર્માણ સમજાવો, ઉર્મિવેગનું નિર્માણ સમજાવો અને વહન સમજાવો, પછી ચેતોપાગમ દ્વારા ઉર્મિવેગનું વહન જોવું લેજો બરાબર. પછી તફાવત આપો શરતી પરાવર્તી ક્રિયા અને સંવેદી ગ્રહણ ક્ષમતા. પછી ટ્વિસ્ટ ટેડ ક્વેશ્ચન હોઈ શકે, આ 3 પર્ટિક્યુલર ક્વેશ્ચનમાંથી ટ્વિસ્ટેડ ક્વેશ્ચન હોઈ શકે. એક તો અગ્રમગજ છે, આંતર મસ્તિષ્ક છે અને મધ્ય મગજ છે બરાબર. તો આ પર્ટિક્યુલર ક્વેશ્ચનને તમે ટ્વિસ્ટિંગ કઈ રીતે કરી શકે એના આધારે તમને જોવાના છે. હવે જુઓ કે આંખ અને કાન ને જોઈને જવા, મતલબ કે એને સારી રીતે જોઈને જવા તમને ખબર પડે એ રીતના બરાબર. પછી રાસાયણિક સંકલન અને નિયંત્રણ, હવે પહેલું ચેપ્ટર પૂરું થઈ ગયું, બીજા ચેપ્ટરની વાત કરીએ. એમાં પિપ્યુટરી ગ્રંથિ જે છે એના અગ્ર અને પશ્વના અંતઃસ્ત્રાવ છે. પછી જૈવિક ઘડિયાળ જેવું કાર્ય ધરાવતી ગ્રંથિની વાત કરવાની છે, એટલે કે પિનિયલ ગ્રંથિ સમજાવવાની છે. પછી થાઇરોઇડ ગ્રંથિના 3 અંતઃસ્ત્રાવોના નામ આપો બરાબર, બરાબર યાદ આવશે તમને ત્યારે. પછી પીટીએચનો જે સ્ત્રાવ કરતી ગ્રંથિ છે એનું નામ આપી અને પીટીએચનું કાર્ય સમજાવો પેરાથાઇરોઇડનું બરાબર. પછી એડ્રિનલ ટૂંકમાં સમજાવો, કેમ કે 2 માર્ક્સનો પ્રશ્ન છે એટલે ટૂંકમાં સમજાવવાનું બધું તમને. નિયંત્રણ સમજાવો અને લાસ્ટમાં અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિ, ટૂંકમાં જ છે બધું બરાબર. આપણે આ 2 પૂરા થઈ ગયા તો હવે આપણે જોવાના છીએ કેમિસ્ટ્રી સેમ ટુ એટલે કે ભાગ 2 બરાબર, સેમ 4 એના બીજા ચેપ્ટરની વાત કરીએ. તો સ્કંદન અને સ્કંદનના નિયમો સમજાવો. પછી ફિઝિસોપ્શન અને કેમિસોપ્શન નો તફાવત. પછી ઇમલ્શન બનાવટની પ્રક્રિયા સમજાવો. પછી વિદ્યુતકરણ સંચાલન સમજાવો. પછી મિશ્ર રચનાની ક્રિયાવિધિ, કુંડલી અધિશોષણ સમતાપી, લેંગ્યુલર અધિશોષણ સમતાપી, પછી રાસાયણિક અને ભૌતિક અધિશોષણ વચ્ચેનો તફાવત આપો. બધા 3 માર્ક્સના છે બરાબર. ફરી વિડીયો પાછળ લઈ જઈને જોઈ લેવાના. અને હવે 7મું ચેપ્ટર, ઘણાની કમેન્ટ હતી કે 7મું ચેપ્ટર સમજાવો. આના પછીના વિડીયોમાં આપણે પોલિમર ને એ બધા ચેપ્ટરની વાત કરવાના છીએ. તો 7મું લાસ્ટ ચેપ્ટર આ વિડીયોનું, કે સુક્રોઝ મ્યુટા રોટેશન દર્શાવતું નથી, કારણ આપો. પછી બીજો ક્વેશ્ચન છે ડીએનએનું દ્વિસર્પિલ બંધારણ. પછી થર્ડ ક્વેશ્ચન છે કે કાર્બોહાઈડ્રેટનું મહત્વ. પછી પેપ્ટાઇડ બંધ સમજાવો. પછી ખાંડ અને સ્ટાર્ચમાંથી ગ્લુકોઝની બનાવટના સમીકરણો આપો. એમિનો એસિડ ઉભય ગુણધર્મી છે કેમ છે એ સમજાવો. પછી ડીએનએનું જૈવિક મહત્વ સમજાવો. તો પર્ટિક્યુલર આ જે વિડીયોમાં આપણે ઘણા બધા ક્વેશ્ચનની વાત કરી, તો આ ક્વેશ્ચન્સ તમે આરામથી જોઈ લેજો. હજી બહુ ટાઈમ છે, 1 મહિના જેવો, તો તમે હું માનું ત્યાં સુધી વધારે ટાઈમ વેસ્ટ ના કરતા અને આરામથી બધા ક્વેશ્ચનની ડિસ્કશન કરજો. અને તમને જે લાગે કે ના હજી આ નથી કીધો, આના સિવાય કોઈ આવી શકે, તો તમે બિંદાસ એને જોઈ શકો છો. હજી તમારી પાસે પૂરતો સમય છે એટલે ફૂલ મહેનત કરો. અને આવા જ પેપર જે છે અમે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા રહીએ છીએ, એટલે ઇન્સ્ટા આઈડી ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, વોટ્સએપ નંબર પર છે. કોઈ પણ ડાઉટ હોય, ગમે તે હોય, ત્યાં જઈને તમે કહી શકો છો. અને ઇન્સ્ટા પર પોસ્ટ તમે બિંદાસ જોઈ શકો છો બરાબર, અહીંયા નીચેથી ડિસ્ક્રિપ્શનમાંથી. અને મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો. આના પછીનો વિડીયો પણ આ જ રીતનો હશે, બીજા કોઈ અન્ય ચેપ્ટર સાથે હું આવીશ. ત્યાં સુધી